क्रिस्तमा वाला भाइयों बहनों स्वजनों, दर वर्षे समग्र धर्मसभा 12 मेना रोज संत नेरियुस, अकिलियुस अने संत पंक्रासियुस नो त्यौहार उजवेशु। आजे हूँ तमने त्रण एवा संत विषे जणावा मागू छू के जेमणे ख्रिस्त विश्वास में अड़ग रहीने पोताना प्राणोनु बलिदान आप्यू। संत नेरियुस अने संत अकिलियुस राजा डोमिशियनना शासनकाळमां सैनिको हता। ते बन्ने राजा डोमिशियनना वफादार सैनिको हता। राजा डोमिशियननी एक भत्रीजी हती जे ख्रिस्तमां विश्वास करवा लागी हती। आथी राजा डोमिशियने पोताना बे वफादार सैनिक नेरियुस अने अकिलियुसने पोतानी भत्रीजीनी हत्या करवा माटे मोकल्या। જ્યારે તે બંને તેમની ભત્રીજી પાસે પહોંચ્યા તો તે ભત્રીજીએ નેરિયુસ અને અકિલિયુસને ખ્રિસ્તી વિશ્વાસ વિશે સમજ આપી અને બંને ખ્રિસ્તી વિશ્વાસી બની ગયા અને તેમણે રાજા ડોમિલિયનની આજ્ઞાનું પાલન કર્યું નહીં। આથી નેરિયુસ અને અકિલિયુસ એ બંનેને દેશ નિકાલ કરવામાં આવ્યો। संत पंक्रासियुस राजा डायक्लेसियन ना शासन काल में एक 14 वर्ष ना नवयुवक हता अने ते हमेशा ख्रिस्तियों पर थता अत्याचारों नी निंदा करता हता। राजा डायक्लेसियन ना शासन काल में तेमणे ख्रिस्ती विश्वास नो स्वीकार कर्यो हतो। आती ज्यारे ते लोको समक्ष ख्रिस्ती विश्वास नी चर्चा करता हता त्यारे राजा अने सैनिकों ने गमतुं नहोतुं। આથી રાજા ડાયક્લેસિયને તેમનો પણ દેશ નિકાલ કર્યો। એવું કહેવામાં આવે છે કે સંત નેરિયુસ, અકિલિયુસ અને સંત પંક્રાસિયુસની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી। આ ત્રણેય સંતોએ ખ્રિસ્તી વિશ્વાસ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું। સંત નેરિયુસ, અકિલિયુસ અને સંત પંક્રાસિયુસ એ ત્રણેય ખ્રિસ્તી વિશ્વાસમાં અડગ રહ્યા હતા અને ત્રણેય સંતોએ સુવાર્તાનો પ્રચાર કર્યો હતો। સંત પંક્રાસિયુસ વિશે એવું કહેવામાં આવે છે કે તેમને રોમમાં વિયા આરેલિયો ખાતે દફનાવવામાં આવેલ છે। સંત નેરિયુસ, અકિલિયુસ અને સંત પંક્રાસિયુસની ભક્તિ આજે પણ કેટલાય દેશોમાં કરવામાં આવે છે। તેમના નામ પરથી કેટલાય દેવળો આજે વિશ્વમાં બનાવવામાં આવેલ છે। આવો ખ્રિસ્મા વાલા ભાઈઓ બહેનો, આપણે પણ ખ્રિસ્ત સંદામાં અડગ રહીએ અને લોકોને પ્રભુના વચનો સંભળાવીએ અને સુવાર્તાનો પ્રચાર કરીએ। જય ઈસુ, આમીન।